વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 12 સ્માર્ટ ચાર્ટ એના વિશે માહિતી મેળવવાની છે એટલે કે આજથી આપણે ચેપ્ટર નંબર 12 આપણે શરૂ કરીએ છીએ તો એનું નામ છે સ્માર્ટ ચાર્ટ તો સ્માર્ટ ચાર્ટ શું કામ છે તો અત્યારે તમે સ્કૂલે આવતા નથી બરાબર વિદ્યાર્થી મિત્રો કોરોના ને લીધે ગાઈડલાઇન્સ છે એટલે લીધેથી તમને સ્કૂલે નથી બોલાવતા તો તમારો ઘણો થોડો સમય છે ઘરે પસાર થાય છે બરાબર તો ઘરે તમને કંટાળો આવે તમે કોઈકવાર બારી પાસે કેમ જઈને બેસતા હો અને રસ્તા ઉપરથી નીકળતા વાહનો જો બરાબર તો એમાં તમે એક કલાક દરમિયાન કેટલા વાહનો પસાર થાય છે એની નોંધ કરવાની ટ્રાય કરો તો તમે હું રોડ ઉપર બેઠો હતો તો મારે એક કલાક દરમિયાન મારા બારીની બહારની રોડ છે એમાં 10 સાયકલ પસાર થાય આપણે ધારીએ છીએ પછી એવું ન કે સર અમારે તો 12 છે તમે 10 કહેતા આ તો હું ધારણા કે ભાઈ 10 સાયકલ પસાર થઈ 5 સ્કૂટર પસાર થયા બરાબર પછી તો કે 6 ટ્રેક્ટર પસાર થયા 8 છે ટ્રક પસાર થયા અને 12 છે બસ પસાર થઈ આટલું મેં એક કલાકમાં જોયું તો હવે એને વ્યવસ્થિત આપણે આ એને વ્યવસ્થિત આપણે કાગળ ઉપર લખવું હોય તો શું લખીએ 10 સ્કૂટર 12 બસ એમ ન લખાય તો એને હંમેશા આલેખ દ્વારા તમારે એને દર્શાવવું સરળ રહે એટલા માટે એને સ્માર્ટ ચાર્ટ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ એટલે આ ચેપ્ટરનું નામ છે સ્માર્ટ ચાર્ટ બરાબર તો આવું જે આપણે અવલોકન એને ઇંગ્લિશમાં કહેવાય ડેટા તો કે જ્યારે ડેટા આપણે ભેગા કરીએ ત્યારે એને ટૂંકી સ્વરૂપે અને સરળતાથી સામેવાળી વ્યક્તિને સમજાઈ જાય એ સ્વરૂપે રજૂ કરી શકીએ એટલે એને આપણે ચાર્ટ સ્વરૂપે રજૂ કરીએ છીએ અને સામેવાળાને વ્યવસ્થિત સમજાઈ જાય છે એટલે આપણે એનું નામ શું આપ્યું સ્માર્ટ ચાર્ટ ઓકે તો હવે એમાં તમારે શું કરવાનું છે ત્રણ વસ્તુનો એનો તમારે ભણવામાં આવશે કયો કયો તો કે એક આવશે આવૃત્તિ આલે આવૃત્તિ આલે પછી બીજો થશે વર્તુળ આલે અને ત્રીજો થશે સ્તંભ આલે બરાબર વર્તુળ આલે એટલે પાઈ ચાર્ટ ના નામે પણ બીજી રીતના ઓળખવામાં આવે છે અને સ્તંભ આલે છે એમાં હંમેશા આલેખનો આકાર લંબચોરસ હોય એટલે એને આપણે બાર ગ્રાફ ઇંગ્લિશમાં અથવા તો લંબચોરસ આલેખ પણ એને કહી શકાય બરાબર તો આ ત્રણ આલેખનું તમારે આ ચેપ્ટરમાં ભણવાનું છે તો સૌથી પહેલા કયું છે તો કે આવૃત્તિ આલેખ તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે ભાઈ આવૃત્તિ આલેખ છે તો એને આપણે કેવી રીતના દર્શાવાય હવે આપણે ઈ શીખી બહુ જ સિમ્પલ વસ્તુ છે અને તમને ઈઝીલી આવડી જશે આ ચેપ્ટરમાં તમારે બહુ જ ઈઝીલી તમને બધાયને સરસ માર્ક્સ આવે અને સમજવામાં સરળ રહે એવો ચેપ્ટર છે તો કે સ્માર્ટ ચાર્ટમાં પહેલું છે આવૃત્તિ આલેખ તો કેવી રીતના તો કે એના ચિહ્ન હોય ને આવૃત્તિ આલેખમાં આવૃત્તિ ચિહ્ન હોય એના ઉપરથી તમે સંખ્યાની ગણતરી કરી શકો તો આમાં તમારે શું ધ્યાન રાખવાનું તો કે 5 5 ના સમૂહ બનાવો 5 ના સમૂહ બનાવવાના થાય 5 5 5 થી વધારે હોય તો કેમ 5 થી ઓછા હોય તો કેમ હું તમને શીખવાડું હવે તમારે શું કરવાનું હવે જો એક સંખ્યા હોય ને તમારી પાસે એમ કે મેં એક સાયકલ જોઈ તો કે એક સંખ્યા હોય એના માટે આવૃત્તિ નું ચિહ્ન કેવું તો કે સીધો લીધું બરાબર હવે બે સંખ્યા હોય તો આ તો છે પછી આમ આવી રીતે જોડીને બીજો લીધો જો હવે ત્રણ સંખ્યા હોય તમારી પાસે કે મેં ત્રણ સાયકલ જોઈ તો કે મારે આવૃત્તિ ચિત્ર બનાવું તો કે આ એક આ બે અને આ ત્રણ જો આ એક બે અને આ ત્રણ બરાબર પછી તમે એમ કહેશો હું આમ બનાવું ઉપર એમ નહીં આમ જ બનાવવાનું એનો અમુક નિયમ બરાબર પછી ચાર સંખ્યા હોય તો કે 1 2 3 અને 4 થઈ ગયો તો સર તમે લખી દીધું ને 5 ના સમૂહ બનાવવાનો ધીરે રાખો ધીરે રાખો હવે આવ્યો 5 ની સંખ્યા જો 5 સંખ્યા હોય તો કેમ બનાવો તો કે 1 2 3 4 અને 5 અંદરની બાજુ એક આડો લીટો કરી દીધો અને બે ખૂણાને જોડી દો એટલે પાંચમી સંખ્યા થઈ
કહેવાય સમજાણું હવે તમને છે 6 સંખ્યા હોય હવે 6 સંખ્યા હોય મારી પાસે તો શું કરાય તો કે મારે 5 5 ના સમૂહ બનાવવાના આ નિયમ છે તો પહેલા 5 નો સમૂહ બનાવી નાખો એટલે આ મારી 5 સંખ્યા તો થઈ ગઈ હવે હોય થી કેટલી તો કે 6 માંથી 5 જાય કેટલે હોય 1 તો આ મે 1 કરી નાખ્યો બાજુ સમજાણું હવે એ જ રીતના મારી પાસે 7 સંખ્યા હોય તો તો પહેલા તો 5 નો સમૂહ બનાવી નાખવાનો કારણ કે આપણે મેક્સિમમ 5 સંખ્યા સુધી જ જઈ શકશું એટલે 5 નો સમૂહ બનાવ્યો હવે વધી કેટલું તો કે 2 તો કે 1 અને 2 કે આ મે આવૃત્તિ દેખાય છે 7 સંખ્યાની જો હવે હવે 8 સંખ્યા આવો મારી પાસે એને આવૃત્તિ દેખાડ હોય તો કે 5 નો તો પહેલા મારા કરી નાખવું પડશે બરાબર આ 5 સંખ્યા મારી પાસે હવે વધી જાય કેટલા 8 માંથી 5 જાય તો 3 તો કે 1 2 3 થઈ ગયું હવે 9 સંખ્યા હોય તો કે 5 પહેલા બતાવી દો આ 5 સંખ્યા હવે 9 એટલે 4 બજા 1 2 3 4 5 ને 4 9 થઈ ગયા હવે મારી પાસે જો 10 સંખ્યા હોય તો કે 5 નો સમૂહ બનાવો એટલે 5 વધી જાય કેટલા 5 તો પાછો આવો સમૂહ બનાવી નાખો બાજુ થઈ ગયા 5 ને 5 કેટલા થઈ ગયા 10 તો આ રીતના આપણે આવૃત્તિ આલેખ બનાવી શકીએ હવે જો હવે તમને સંખ્યા ઉપરથી તમે આવૃત્તિ આલેખ બનાવી કે આવૃત્તિ ચિહ્ન બનાવી બરાબર નિયમ શું છે તો કે 5 5 નો સમૂહ યાદ રાખવાનો હવે ખાલી તમને આવૃત્તિ ચિહ્ન આપી દીએ અને એમ કે કાની સંખ્યા કહો તો કેવી રીતના કરે જો આ પહેલું આપણે દાખલો લઈએ કે હું અહીંયા એક ચિહ્ન આપી દઉં તમને 1 હવે આનું એમ તમને આપી દીધું ને હું તમને એમ કહું કે હવે આની સંખ્યા કેટલી એ મને જણાવો તો તમે કઈ રીતના ગણતરી કરો તો કે આ 1 એટલે 5 આ બીજું એટલે બીજા 5 અને આ ત્રીજા એટલે 5 વત્તા 5 વત્તા 5 એટલે કેટલા થયા 15 16 17 18 સંખ્યા કેટલી થઈ 18 સંખ્યા થઈ સમજાય છે હજી જો બીજું ઉદાહરણ લઈએ હવે જો અહીંયા કેટલી સંખ્યા થાય તો કે 5 વત્તા 5 10 અને 11 12 13 ને 14 એટલે સંખ્યા કેટલી થઈ તો કે 14 સંખ્યા થઈ તો આ રીતના આપણે આવૃત્તિ આલેખ 5 5 ના સમૂહમાં હોય તો આપણે આવૃત્તિ આલેખ સરળતાથી કરી શકીએ હવે આની આધારિત આપણે દાખલા જોઈએ હવે જો આપણે એક દાખલો તમારી સ્વામાંથી લઈએ છીએ બરાબર શું આપ્યું છે તમને તો કે કોષ્ટક આપ્યું છે એમાં શું આપ્યું છે આ ડિલેનો જોવો જોઈએ વાહનો પછી આવૃત્તિ ચિહ્ન અને સંખ્યા નથી એ તમારે લખવાનું તો કે કયા કયા વાહન છે તો કે સાયકલ સ્કૂટર રિક્ષા અને બસ આટલું જ લખ્યું છે હજી વધારે એમાં આપ્યું છે ટ્રક ને કાર એ પણ મેં નથી લખ્યા બરાબર કારણ કે તમને વ્યવસ્થિત દેખાય એટલા તો કે આમાં કયા ચાર વાહન આવ્યા છે સાયકલ સ્કૂટર રિક્ષા અને બસ આવૃત્તિ ચિહ્ન એની સામે આપી દીધેલા તમારે એની સંખ્યા કહેવાની છે તો આપણે પહેલા શું લખવાનું એની સંખ્યા લખવી પડે તો પહેલા સાયકલમાં કેટલા આવૃત્તિ ચિહ્ન પાંચ પાંચ ના સમૂહ પડ્યા છે એ જોઈ લો જો આ 1 2 3 અને 4 5 વત્તા 5 10 વત્તા 5 15 અને 5 20 પછી શું છે તો કે 1 2 3 ને 4 20 વત્તા 4 કેટલા થાય તો કે 24 સંખ્યા પહેલી મળી ગઈ સાયકલ ની કેટલી સંખ્યા છે ગઈ 24 છે હવે સ્કૂટર 5 5 ના સમૂહ મળી ગયા પહેલા 1 2 3 4 5 ને 6 બધા 5 ના સમૂહ છે તો કે 5 વત્તા 5 10 15 20 25 અને 30 અથવા તો 5 ગુણાકારમાં 6 કરો તો એ જવાબ શું આવી ગયો 30 મળી ગયું 30 ની સંખ્યા હવે રિક્ષા કેટલી છે તો કે 5 વત્તા 5 વત્તા 5 એટલે કે 5 ને 5 10 ને 5 15 અને 1 16 તમારી સ્વામાન્ય એક લીટો નથી કર્યો એ કરી નાખજો બરાબર
સુગમ એ અહીંયા લીટો કરાય હું તમને પછી કહીશ અને બસ બસ માં કેટલી છે તો કે 5 વત્તા 5 એટલે કેટલી સંખ્યા થઈ તો કે 10 તો આ આધારે આપણે આવૃત્તિ આરેખના આધારે આપણે સંખ્યા કહી દીધી હવે એમાં પ્રશ્ન છે તમારી સ્વા તમારી નજર સામે રાખો એટલે આપણે પ્રશ્ન હું લખતો નથી કે તમને ખ્યાલ આવી જાય એટલા માટે કે નીમાએ કુલ કેટલા વાહનો જોયા તો કે એ તમારે ટોટલ કર લેવા સાયકલ સ્કૂટર રિક્ષા બસનું કર્યું પછી ટ્રક અને કારનું કરી લેવાનું અને ટોટલ માર લેવાની સંખ્યા એટલે તમને એ સંખ્યા મળી જાય તો કે સૌથી વધારે એને કયા વાહનો જોયા છે તો કે જેની સંખ્યા સૌથી વધારે એ વાહનો વધારે જોયે કઈ સંખ્યા વધારે તો કે 30 એટલે સૌથી વધારે કયા વાહનો નીમાએ જોયા તો કે સ્કૂટર છે એ નીમાએ સૌથી વધારે જોયા કેવા તેની સંખ્યા 30 છે બરાબર પછી સ્કૂટરની સંખ્યા કરતા બસ કરતા કેટલા ગણી વધુ છે સ્કૂટરની સંખ્યા કેટલી છે તો કે 30 બસની સંખ્યા તો કે 10 તો સ્કૂટરની સંખ્યા છે એ બસ કરતા કેટલા ગણી વધુ થાય તો કે 10 ગુણાકારમાં 3 કરો એટલે 30 જવાબ મળી જાય ગણી કીધું ને એટલે ગુણાકાર 10 ગુણાકારમાં 3 કરો તો મળી જાય એટલે કે 3 ગણી સ્કૂટરની સંખ્યા બસ કરતા વધારે છે બરાબર તો આ રીતના આવૃત્તિ ચિહ્ન ઉપરથી આપણે એની સંખ્યા લખી શકીએ અને એ જ રીતના એના ઉપરથી આપણે એનો પ્રશ્ન જવાબ આપ્યા હોય શબ્દોમાં પ્રશ્ન પૂછે તો આપણે એ પ્રશ્ન પણ સહેલાઈથી એનો જવાબ આપી શકીએ બરાબર તો આ રીતના આપણે આવૃત્તિ ચિહ્ન શીખી શકીએ અને આવૃત્તિ ચિહ્ન બનાવી પણ શકીએ અને એના આધારે આપણે એની સંખ્યા પણ લખી શકીએ તમારે શું ધ્યાન રાખવાનું ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની કે મારે 5-5 ના સમૂહ બનાવવાના છે 5 ના સમૂહ કરતા વધારે બનાવવાનું એક આવૃત્તિ ચિહ્ન થવું જોઈએ નહીં પછી 6 હોય તો એક સમૂહ 5 નું બનાવી પછી 6 કરો મેં તમને શીખવાડ્યું હોય 7 હોય તો એવી રીતના આગળ વધો બરાબર પણ 5 થી વધારે એક ચિહ્ન થવું જોઈએ નહીં આ એક છે 5 જ થવું જોઈએ પછી છઠ્ઠું હોય તો બીજું લઈ લેવાનું બરાબર તો આ રીતના 5-5 ના તમે સમૂહ કરો એટલે તમને આવૃત્તિ આલે અથવા તો આવૃત્ત ચિહ્ન વાળો આલે સહેલાઈથી આવી જાય અને એના ઉપરથી તમે પ્રશ્નના જવાબ પણ સહેલાઈથી આપી શકો